તળાજા તાલુકાના રાળગુણ ગામ નજીક છરીની અણીએ લૂંટ ચલાવીને ફરાર થયેલ ગેંગને તળાજા પોલીસ મથક ખાતે લાવવામાં આવી. તળાજા પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા જેલમાંથી મહુવાના જાદરા ગામના રહેવાસી અને તળાજા ખાતે ગાંધીજીના બાવલા સામે આવેલ કોમ્પ્લેક્ષમાં આઝાદ નામે સ્ટુડિયો ચલાવતા પ્રકાશ નાનજી મકવાણા અને તેની સાથે રહેતી LLBનો અભ્યાસ કરતી યુવતી જે મહુવાના વાસી તળાવ ખાતેની મૂળ રહેવાસી છે જાનકી કુંદનભાઈ ચૌહાણ તથા મોટા જાદરા ગામના રહેવાસી અનિલ ભરતભાઈ ભાલિયાનો આજે કબજો મેળવ્યો છે. લૂંટના રવાડે શા માટે ચડ્યા તેના સવાલના જવાબમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે પ્રકાશ મકવાણાને શેર કે માર્કેટમાં ખોટ ગઈ હતી. રૂપિયા 20 લાખનું દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા માટે પોતાની સાથે રહેતી જાનવી અને મિત્રો અનિલ તથા માખણિયા ગામના એક કિશોર સાથે લૂંટનો પ્લાન કર્યો હતો. લૂંટ કરવા માટે ઇકો કાર લઈને જૂનાગઢ તરફ ગયા હતા. ત્યાં અને મહિલા મુસાફરને કારમાં બેસાડેલ, પરંતુ તે સમયે હિંમત ચાલી ન હતી. પરંતુ દેવું ચૂકવવા માટે લૂંટ કરવી એક સાચો રસ્તો હોય ફરી પાછા મક્કમ ઈરાદો ધરાવીને પ્રથમ ખૂંટવાડા પંથકમાં અને ત્યારબાદ તળાજાના રાળગોન ગામે અંજામ આપ્યો હતો. વર્તેજ પોલીસના હાથે ટોળકી ઝડપાઈ ન હોત તો જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી લૂંટને અંજામ આપવાનો મક્કમ ઈરાદો બનાવ્યો હતો. આમ પોલીસની સતર્કતાને કારણે લૂંટારો ટોળકીનો ભોગ બનતા નિર્દોષ લોકો રહી ગયા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી 2 સંતાનનો પિતા હોવા છતાંય અહીં સ્ટુડિયો બનાવીને આ યુવતી સાથે રહેતો હતો. આજે તળાજા પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. આ ટોળકીએ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચર્યું છે કે કેમ તે જણાવવાનો પ્રયાસ કરશે.